હવે એ જાણવાનો પણ પ્રયત્ન કરીએ કે માલધારીઓના મુદ્દા કયા છે, તેઓ શું કહી રહ્યા છે. ગૌચરો પર કરવામાં આવેલ દબાણને દૂર કરવાની તેઓની મુખ્ય માંગણી છે. એટલું જ નહીં, પશુઓને રાખવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાવો તેવું પણ તેઓ સરકાર સમક્ષ કહી રહ્યા છે. ગૌચરની જમીનની વ્યવસ્થા કરવામાં આવે અને એટલું જ નહીં, ખાસ્તો માલધારીઓની વસાહત પણ તૈયાર કરવામાં આવે. તો આ તમામ માંગણીઓ તેમની છે. એટલું જ નહીં, ઉદ્યોગપતિઓને જમીન આપી એ માલધારીઓને જમીન ફાળવાય તેવું પણ માલધારીઓ કહી રહ્યા છે. રાજ્યના 2303 ગામમાં એક પણ ગૌચર જમીન અવેલેબલ નથી, જ્યારે 9029 ગામમાં લઘુત્તમ કરતા પણ ઓછું કહી શકાય તેટલું ગૌચર છે. સરકાર અમને કોઈ સુવિધા તેવી આપતી નથી ગાયોની, કે કોઈ એવો વાળા નથી આપી શકતી, કે બરોબર વાતું તો આજ વર્ષોથી આ કરે, તમને વાળા આપશી, આ આપશી, તે આપશી, ઓલું કરશી, પણ એવી કોઈ જાતની સુવિધા તો કંઈ આપતી નથી. ગાયું આટલા ટાઈમથી આ મરે, આ તે થાય, તો ડૉક્ટર કે એવી લોકો સરકારને તો કોઈ પોગતું આવતી જ નથી ક્યાંય. તો માલધારી કોઈ એવું કંઈ મ્યુનિસિપાલિટીનો કોઈ એવું ન હોય કે એની માથે ઘા કરે. ગાયું માલધારી બાંધતા જ હોય. આપણે બેસ્ટ એક ધારા બે રહી, આપણે તો આપણે અકડે જઈએ ન અકડે જઈએ, તો ગાયું બે મિનિટ આમ આગી પાસે કરવી પડે કે ન કરવી પડે સાહેબ? મારું કહેવું ના થાય, બીજું કઈ નહીં. ગાયું બાય નીકળી નથી, ડબ્બો આવ્યો નથી. ગાયું બાય નીકળી, ડબ્બો આવ્યો નથી. 5000 દંડ, 20000 દંડ, 2000 દંડ, એટલે આ ગેરવ્યાજબી સાહેબ છે. આમાં ઈશ્વરનો ડર રાખો સરકારને, હું આવું કહેવા માંગુ બસ.